સરપંચ રોહિતભાઈ અને 500 જેટલા ગ્રામજનોએ ભેગા મળીને મોટા જલુંદ્રા ગામ પાસે આવેલ ડિંડુડી તળાવમાં છેલ્લા 10 વર્ષથી ગીતા વીજભાઈ દંતાણી અને અરુણા પસાભાઈ દંતાણી દેશી દારૂનો ધંધો ઊંચા પાયા ઉપર કરતા હતા અને હાલમાં કોરોના વાયરસનો રોગચાળો ચાલુ થતા જ આજે સવારે 9 વાગ્યે સમગ્ર ગ્રામજનો ભેગા મળીને આ ડિંડુડી તળાવ પાસે આવીને જોતા અહીંયા દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી અને 10 જેટલા પીપડાઓમાં દેશી દારૂનો સામાન ભરેલો હતો અને તેના અન્ય પદાર્થો જોવા મળ્યા હતા. તેમજ આ સ્થળે 200 જેટલી દેશી દારૂની કોથળીઓ અને 4 જેટલા કેરબાઓ દારૂના ભરેલા મોજુદ મળી આવ્યા હતા અને આ દારૂ બનાવવા માટે સ્પેશિયલ પાઇપલાઇન નાખવામાં આવી હતી અને આ પાઇપલાઇન મારફતે દેશી દારૂ બનતો હતો અને આ દેશી દારૂ બનાવનાર ગીતા દંતાણીની પૂછપરછ કરતા આ દારૂ ઝાંક ગામમાં હોલસેલ ભાવે વેચાતો હોવાની માહિતી સાંપડી છે. દેદુડી તળાવ ત્યાં આગળ દારૂ છેલ્લા 15 વર્ષથી અહીં આગળ ભઠ્ઠી ચાલી રહી છે. અવારનવાર ફરિયાદ કરતા પોલીસ તંત્ર કંઈ એક્શન લેતું નથી. અચ્છા, તો તમે આજે શું કર્યું અહીંયા? કેટલા વ્યક્તિઓ છે અહીંયા આ વિરોધમાં? 500 જણા છે. તો આ વિશે તમારું શું કહેવું છે? આજે દારૂ વેચાય છે, અત્યારે જે કોરો વાયરસ ચાલી રહ્યો છે અને અત્યારે જો આ જે દેશી દારૂ વેચાતો આટલો માલ પકડ્યો, તો એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? મારું નામ રોહિતભાઈ મંગાભાઈ પટેલ, જલુંદ્રા મોટા ગામનો હું સરપંચ છું. અહીંયા અમારે ગામની બાજુમાં દીદુડી તળાવ છે અને અહીંયા છેલ્લા 5 વર્ષથી આ દારૂનો ધંધો ચાલ્યો છે. અવારનવાર અમે આ વ્યક્તિઓને 2-3 વખત અમે ગામ રેડ કરેલી છે, ગામના ભાઈઓ રેડ કરેલી છે. અમે રૂબરૂ અમને કહી અને આ ધંધો બંધ કરાયેલો, તે છતાંય આ લોકોએ અહીંયા દારૂનો ધંધો બંધ કરેલ નથી. કહું છું તો તાત્કાલિક આ ધંધો ખરેખર બંધ થવો જોઈએ. અત્યારે ગુજરાતની અંદર કોરોનાનું વાયરસનું એક ખાસ ચાલી રહ્યું છે અને અત્યારે હાલ અમારા ગામના ઘણા એવા છે, કહું છું, દારૂ પીવાવાળા વ્યક્તિઓ કે જે સદંતર કોઈ પણ ચાલી શકે તેમ નથી, કહું છું. અને ખરેખર એમના પત્નીઓ અને ગામ લોકો એવું કહે છે કે સદંતર આ દારૂ બંધ થવું જોઈએ. અત્યારે અહીંયા મુદ્દા માલ અહીંયા જે અહીંયા પડ્યો છે, આજુબાજુ કોથળીઓ છે, ગામના વ્યક્તિઓ અહીંયા લગભગ 5-6 જણાએ ગામ રેડ પાડી છે અને આજુબાજુ ટોટલી 3 ભઠ્ઠી અહીંયા ચાલુ છે અત્યારે. શું નામ કીધું આપનું? રોહિતભાઈ પટેલ, સરપંચ. શું કામ કરો છો તમે અત્યારે હાલમાં? દારૂ કરવાનું બોલો. દારૂ કેટલા વર્ષથી ધંધો કરો દારૂ તમે? 2 વર્ષથી 10 વર્ષથી કરો છો ને? બધા એવું કેવું છે ગ્રામજનોને? બોલો, સાચું બોલો ને કે પોલીસ બોલાવડાવશે? અત્યારે માર કેટલો પકડાયો તો તમારો ગ્રામજનોએ? કેટલી કોથળીઓ છે? ગણી નથી. શું નામ કીધું તમારું? નામ શું? અરુણાબેન. અને બીજા બેનનું શું નામ છે? બીજા બેન છે, દારૂ ધંધો કરે છે. એમનું શું નામ છે બીજાનું? ગીતાબેન. બંને જણા તમે અહીંયા ધંધો કરો છો અને તમને અહીંયા જે દારૂનો વેપલો કરો છો, એમાં સપોર્ટ કોણ કરે છે તમને? બોમ્બઈ કોઈનો સપોર્ટ? એમની ધંધો થાય કરો બેન. શું પોલીસ વાળા હતા? બે મિનિટ, પોલીસ વાળા. હલો, મારું પોલીસ વાળા. પોલીસ વાળા ખબર છે? પોલીસ વાળા અત્તલે છે તમારી જોડે? અત્તલે છે. સાચું બોલો. એમની ચાલ કરો. હલો, સેવક સાચું બોલો. જેવો બોલો જે હોય લેતા ના કે ના લેતા કે નહીં લેતા કોઈ. અગરસિંહ ચૌહાણ, KTV ન્યૂઝ, દેગામ.